ફેમિલી કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં હશો. વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ. અત્યારે વાગવામાં થયા છે 7:30. ફૂલ ડે શૂટ નહોતું કર્યું બીકોઝ બિઝી હતી થોડી, અને આજે હું શૂટ કરવા જઈ રહી છું રીલ્સ અને ઓન વોઇસમાં. તમને વિડીયોઝ કેવી લાગે છે ઓન વોઇસમાં કમેન્ટ કરજો, યા પછી હું જે બનાવું છું એ રીતે જ વિડીયોઝ બનાવું, અખતરાઓ ના કરું. અને આ ટી શર્ટ, આ પહેલો આઉટફિટ જે આમાં હું રીલ શૂટ કરવાની છું, તો એમાં એવું છે કે ફોટોગ્રાફર્સને બધા આવી જવાના છે, અને એમણે આયાશના બર્થડેનું શૂટ કર્યું હતું, એનો વિડીયો મારી પાસે આવી ગયો છે. તમને લોકોને જોવું હોય ને તો કમેન્ટ કરી દેજો, હું તમને મોકલીશ. બહુ સરસ શૂટ કરે છે. તમારે પણ અગર બુક કરવું હોય તમારા વેડિંગ માટે, યા એન્ગેજમેન્ટ હોય કે બેબી શાવર હોય, કંઈ પણ હોય, તો મારા ઇન્સ્ટાગ્રામ પરથી તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. બહુ સરસ શૂટ કરે છે, મારી રીલ્સ બી હવે એ શૂટ કરી રહ્યા છે, અને દેવ પણ આવે જ છે. તો મેં કીધું અત્યારે 7:30 થઈ ગયા છે, 10:30 વાગે શૂટ કરવાનું છે. હજી છે 7:30 થી 8:30, 9:30, 10:30, હા 3 કલાક જેવું સમથિંગ છે મારી પાસે. બટ મેં એવું વિચાર્યું કે હું રેડી થઈ જાઉં, બીકોઝ મેકઅપ વગેરે તો કાંઈ યુઝ કરવાની નથી, બીકોઝ મને આવડતું જ નથી. યસ, મને મેકઅપ નથી આવડતું ગાઈઝ, મારે શીખવો છે. તો બસ ખાલી લિપસ્ટિક, આઈલાઇનર અને હેર સ્ટાઈલ કાપડે કરાવીને રેડી થઈ જઈએ ફટાફટ. બટ એ પહેલાં રૂમ આખો ગંદો થઈ ગયો છે કપડાના કારણે, બધું આમથી એમ અહીંયા જ બી બહુ ગંદુ કરી નાખ્યો છે રૂમ, તો એ બધું ક્લીન કરીશ. જમવાનું બનાવી દીધું છે, જમવામાં આજે બન્યું છે ભીંડાનું શાક અને રોટલી, તો જમી કરીને જ શૂટ કરવા જઈશ. તો આજે શૂટનો જ વ્લોગ જોવો ગાઈશ તમે, તો વિડીયો કેવો લાગે કમેન્ટ કરી દેજો. વિડીયોને સ્કીપ ન કરતા, વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કરી લેજો. હા, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ગાઈશ, મેં આ ક્યુટ ક્યુટ ફીનો ભરાઈ. તો ગાઈશ, તમને લોકોને ખબર છે મેં નાનપણમાં ક્યારે આવી રીતે રેડી નહીં થઈ પીનો. અત્યારે હું રીલ્સ માટે સ્ક્રિપ્ટ લખવા બેસી હતી, અને દેવ આવી ગયા છે. દેવ મારા માટે કંઈક જમવાનું લઈને આવ્યા છે, બટ એમણે મને એક વસ્તુ કીધી અને મેં એ કરવાની ના પાડી, બીકોઝ હું સ્ક્રિપ્ટ લખી રહી છું. તો એમણે મને શું કીધું ખબર છે? કે મર ગુજરાતી છે, તમે બધા તમને ખ્યાલ જ હશે એટલી મહેનત કરું છું ને, મારી મરવાની દુવા માંગે છે. મરવાની દુવા ની મર એટલે પડી રહ્યા, ખુદા કરે તેવી દુવા છે. ફેમિલી, મારી સ્ક્રિપ્ટ ડન થઈ ગઈ છે. બેક પેન બહુ જ થઈ રહ્યું છે મારું. હવે બસ હું થોડી રેડી થઈ જઉં, લિપસ્ટિક વગેરે લગાવી દઉં, ફેસ વોશ કરી લઉં, અને 70 શાયરી લખી છે મેં, જોઈએ હવે એમાં કેવો રિસ્પોન્સ મળે છે. પ્લીઝ તમે જોઈ આવજો, સપોર્ટ કરજો. બહુ મહેનત થઈ રહી છે. અત્યારે 10 વાગવાયા છે, હવે અમે લોકો નીકળીશું શૂટ કરવા માટે. તો ત્યાં જઈને તમને બતાવીશ કે કઈ રીતે શૂટ થાય છે, શું નહીં. અને જમવાનું જમી લીધું છે, એટલે જમી કરીને જ અમે લોકો નીકળવાના છીએ. તો બસ રેડી થઈ જવું ને પછી તમને લોકોને મળું. પહેલી વાગવામાં 10:45 થઈ ગયા છે. હમણાં દેવ ગયા છે નીચે, તો હું પણ જોઉં ફટાફટ. પહોંચું નહીં તો બહુ લેટ થઈ જશે. વિડિયોઝ જો છો? તો આપી બોલ દેના સ્ટાર્ટ.
छूट जाने खुद से दिल मिल जाने क्यों है ये इतना फासला બીજી ટી શર્ટ વેર કરી લીધી છે. હવે આમાં થોડી બે ત્રણ રીલ્સ બનાવડાવી દઉં. મનતો દો હવે કોસ્ટ્યુમ ચેન્જ થઈ ગયો છે. હવે બીજું શૂટ સ્ટાર્ટ કરીશ. મુઝકો દે તું મિટ જાને વો ખુદ સે દિલ મિલ જાને ક્યું હૈ યે ઇતના ફાસલા લમ્હે યે ફિનાને ઇનકો તું ના દે જાને તું મુઝ પે ખુદ કો દે લુટા દુઆ ભી લખે ના આંખે કરું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને રીલ્સ તમને બહુ જ જલ્દી જોવા મળી જશે. હવે જઈને સૂઈ જઈશ. લુક તો તમે જોઈ લીધો, રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જશે. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કરી લેજો. મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરેકને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.